मित्रों, आजे आपणे खराब सपनाओ आवा तेना विषे वात करवानी छे। मित्रों, आपणे ज्यारे सूईए छे त्यारे दरेक व्यक्तिने क्यारेक ने क्यारेक सपनाओ तो आवता ज होय छे। आ सपनाओमां सारा सपनाओ आवता होय छे, परंतु घणी वखत जे खूब ज डरावणा सपनाओ पण घणे बधा लोकोने आवता होय छे। आना कारणे जे आपणું મન જે છે તે બેચેન થઈ જાય છે, આપણને ખૂબ જ તણાવ લાગે છે, ખૂબ જ વિપરીત જે પરિસ્થિતિ હોય છે તે આપણી થઈ જાય છે। મિત્રો, જ્યારે ખરાબ સપનાઓ આવે ત્યારે આપણે ઊંઘ જે છે તે તો ઉડી જાય છે, પણ ફરી પાછી જે ઊંઘ જે છે તે જલ્દીથી આવતી નથી। મિત્રો, સપના જે છે તે આપણું મન જે છે તેના કારણે જ સપનાઓ જે છે તે આવતા હોય છે। ઘણી વખત ઘણા બધા લોકોને જે ભટકતી આત્માઓ હોય છે, જેમ કે પ્રેત, કંકાલ, આવું બધું જે જંગલી જનાવર, આવા બધા જે સપનાઓ હોય છે તે આવતા હોય છે। મિત્રો, ક્યારેક સપનું આવે તો કોઈ ચિંતાનું કારણ ન હોય, પરંતુ ઘણા બધા લોકોને ઘણી વખત રોજે રોજ આવા જે સપનાઓ હોય છે તે આવતા હોય છે। મિત્રો, આના જે ઉપાય જે છે તેના વિશે જો આજે આપણે વાત કરીએ તો આપણે જ્યારે પણ સૂઈએ ત્યારે સ્ટ્રેસ સાથે ન સૂવું જોઈએ। આપણે કોઈ પણ જાતનો તણાવ હોય આ તણાવ સાથે આપણે સૂવું ન જોઈએ। મિત્રો, આપણું મનનું જે કારણ જે છે તે જ સપનું છે, એટલા માટે આપણે મન જે છે તે જ્યારે આપણે સૂઈએ ત્યારે પૂરેપૂરું તણાવ મુક્ત હોવું જોઈએ। આપણે તણાવ મુક્ત અવસ્થામાં જ આપણે સૂવું જોઈએ। મિત્રો, જ્યારે પણ આપણે સૂઈએ ત્યારે સૌપ્રથમ આપણે નાહી અને પછી સૂવું જોઈએ। પહેલાં સ્નાન કરી અને પછી જ આપણે સૂવું જોઈએ। મિત્રો, આપણે સૂતી વખતે એટલે કે જ્યારે પણ જે તે વ્યક્તિને જે સપનાઓ ડરામણા આવતા હોય તો તે લોકોએ જે સિરિયલો અને ફિલ્મો જે હોય છે તેમાં જે હિંસક દ્રશ્યો અને ભૂત પ્રેતના જે ફિલ્મો હોય છે અથવા સિરિયલો હોય છે તે તેમણે ક્યારેય ન જોવું જોઈએ। મિત્રો, આપણે ખાવા પીવામાં ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ। જે તે વ્યક્તિને આ સપનાઓ આવતા હોય તો ખાવા પીવામાં ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ। તેઓએ રાત્રે સૂતી વખતે એટલે કે રાતનું જે ભોજન હોય તેમાં હળવું ભોજન લેવું જોઈએ। વધારે હેવી ભોજન જો લે, વધારે જેઓ હેવી ભોજન લે તો જે કૌટિલ્ય નામનું જે તત્વ જે છે આ વધે છે, એના હોર્મોન જે છે તે વધવાના કારણે જે ઊંઘ જે છે તે બરાબર આવતી નથી અને સ્ટ્રેસ જે છે તે વધે છે। એટલા માટે સૂતી વખતે આપણે એક ગ્લાસ જે ગરમ દૂધ હોય તે આપણે પીવું જોઈએ। જે લોકો વ્યસન હોય તો વ્યસન પણ છોડી દેવું જોઈએ, ખાસ કરીને જે લોકો શરાબનું સેવન કરતા હોય તો આ શરાબના સેવનના કારણે પણ આવું થતું હોય છે। એટલા માટે આ જે વ્યસન છે તેને પણ છોડી દેવું જોઈએ। મિત્રો, આ સિવાય આપણે ધ્યાન જે છે, જો ધ્યાન કરીએ, આ ધ્યાન જે છે તે આપણું મન જે છે તેને શાંત કરે છે। એટલા માટે યોગાભ્યાસ અને ધ્યાન જે છે તે મનને શાંત કરનારું છે। એટલા માટે સામાન્ય આપણે યોગાભ્યાસ અને આપણે જો યોગાભ્યાસ કરીએ તો આ આપણું મન જે બેચેન હોય અને અનિંદ્રાનું જો પ્રોબ્લેમ હોય તો આ ધ્યાન આપણું જે આ બુરા સપનાઓ જે છે તેને જરૂરથી બગાડશે। થેન્ક યુ।